ખેડા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં રૂપિયા બે હજાર નવસો ને ત્રાણું કરોડના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત ખેડા જિલ્લામાં કુલ પંદરસો બેતાલીસ આવાસોનું ધારાસભ્ય શ્રીઓના હસ્તે કરવામાં આવ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળેલ ઘરે ફક્ત મકાન નથી પણ પ્રેમ અને છે શ્રી સંજયસિંહ મહિડા રાજ્ય સરકારના નેતૃત્વમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ દસ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકાર અમલીકૃત આવાસ યોજનાઓ અંતર્ગત રાજ્યના તેત્રીસ જિલ્લામાં બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાજ્યવ્યાપી આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના છ વિધાનસભા મહુદા માતર નડિયાદ મહેમદાવાદ ઠાસરા કપડવંજ ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમોમાં કુલ પંદરસો બેતાલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં માતર વિધાનસભામાં શ્રી એનસી પરીખ સર્વોદય વિનય મંદિરના મેદાન ખાતે ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ડી વસાવાની ઉપસ્થિતિમાં

પ્રાથમિક શાળાના મેદાન ખાતે ધારાસભ્ય સંજય મહીડા અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં અઠ્ઠાવન ગામના એકસો ને લાભાર્થીઓને ઠાસરા વિધાનસભા ક્ષેત્રમાં શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના

લાગણી અને હું આપતું આશ્રય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તક

આજે તેમના બાળકોને અભ્યાસમાં પણ ફાયદો થયો છે આ મકાન બનવાની સાથે તેમનું સામાજિક આર્થિક જીવન સ્તર ઊંચું આવ્યું છે કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ નાયબ કલેક્ટર જશુ અને અપીલ શ્રી વિમલ ચૌધરી સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર શ્રી મનીષાબેન બ્રહ્મભટ